दिवस रात खेतर में काळी मजूरी करी होय, बियारण पाछळ लाखों खर्च कर्यो होय अने महा मेहनते तैयार थयेलो पाक एक रूपये किलोना भावे वेचाय तो खेडूतोनुं दुर्भाग्य गणो के करमनी कठणाई, परंतु आजकाल जगतना तातनी कंईक आवी ज हालत थई छे अने आवी ज बरवी वास्तविकता पण सामे आवी छे। राजकोटमांथी जे काळी मजूरी करीने तैयार थयेला डुंगळीना पाकनो मात्र एक रूपया भाव मळी रह्यो छे। कदाच आपना मानियामां आ वात नहीं आवे, आपने थतुं हशे के रूपये किलोना भावे ते डुंगळी वेचाती हशे, तो जोई लो आ जीवतो पुरावो। राजकोटना जमनभाई नामना खेडूतनुं डुंगळीना वेचाणनुं बिल वायरल थयुं छे। आ मात्र बिल नथी, आ बिल खेडूतोनी दयनीय स्थितिनो जीवतो पुरावो छे। जमनभाईए मार्केटयार्डमां डुंगळीनो नमूनो मोकल्यो तो एक मण डुंगळीनो 21 रूपया भाव मळ्यो, जेनी सामे प्रति मण 25 रूपयानो भाड़ानो खर्च थयो। एटले के जमनभाईने 472 किलो डुंगळीना 495 मळ्या, ज्यारे ट्रक सहित अन्य खर्च माटे तेमणे 626 तो चूकवा पड्या। એટલે કે જમનભાઈને સગા હાથે વધારાના 131 રૂપિયા ચૂકવવા પડ્યા। આખી સીઝન મહેનત કરી ખર્ચ કર્યો અને છેવટે ભાવના અભાવે જમનભાઈને 131 રૂપિયાની ખોટ આવી। સાંભળો એક ખેડૂતની આપવીતી। હવે મારે 10 વીઘાની ડુંગળી હતી, મેં સેમ્પલ માટે રાજકોટ મોકલી 10-12 પીછી, તો ભાવ આવ્યો 21 રૂપિયા, ભાડું હતું 25 રૂપિયા, તો મારે એમાં પૈસા તૂટ્યા। હવે આમાં મારે તો તૂટ્યા, પણ ગોધરાની મજૂરી બિચારાને હેરાન થઈ ગયા, ગોધરાય કે ભાગમાં કાંઈ આવ્યું નહીં, એ રોતા રોતા ગયા બિચારા, શું કરવું આમાં, વાવવી કે બંધ કરી દેવી, હવે આવી પોઝિશનમાં છે અત્યારે તો। એટલે સરકાર કંઈક ધ્યાન આપે અને નિકાસ વિકાસની છૂટ આપે તો સારું થાય ખેડૂતો માટે। જમનભાઈની જ આવી સ્થિતિ હોય, ડુંગળી પકવતા તમામ ખેડૂતોને આજે ભાવ ન મળતા રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। ખેડૂતો માટે ખેતી ખર્ચાળ સાબિત થઈ રહી છે, ઉત્પાદન તો વધે છે પરંતુ ભાવ ન મળતા ખેડૂતોને સોના સાહીઠ કરવાનો વારો આવ્યો છે। રાજકોટ યાર્ડમાં આજકાલ ફેંકી દેવાના ભાવે ડુંગળી વેચાઈ રહી છે, ખેડૂતો સરકાર સમક્ષ મદદની ગુહાર લગાવી રહ્યા છે। સાંભળો ગરીબોની કસ્તુરી, ખેડૂતોને કેવી રીતે રડાવી રહી છે। ડુંગળીના અત્યારે 30-40-50-60 સો રૂપિયામાં સારી ડુંગળી હોય તો જાય છે, નાખી દેવાના ભાવે જ મળે છે। અમારે ડુંગળી પડતર બહુ મોંઘી પડે, બિયારણ અમે વાવી તો 2000 રૂપિયાનો કિલો બી આવે, એક વીઘામાં 2 કિલો બી વાવવું પડે, 2 થેલી ખાતર વાવવું પડે, 1300ની થેલી ખાતર વાવવી પડે, એની મેં કાયમી મજૂર રાખવું પડે, રોજડાનું ધ્યાન રાખવું પડે, ભૂંદડાનું ધ્યાન રાખવું પડે, તો અમને કોઈ પણ જાતનું વળતર મળતું નથી। હું સમજાવું તો ના થાય ભાઈ, 52-50 રૂપિયા તો અમે એના કટો દીટવાના મજૂરી આપી છીએ, તે પછી 14 રૂપિયાનો કટો આવે છે, 25 રૂપિયાથી ભાડું થાય છે, અને હવે હિસાબ કરો તમે શું ભાવ થયો, 400 રૂપિયા તો મુર્ગા થાય। એટલે તમે મણના કેટલા રૂપિયા મળે તો તમને? મણના અમને 250-300 રૂપિયા મળે, તો ખેડૂતને વાવતર પોહણ થાય એવું થાય, પૈસા થોડા ઘણા મળે એવું લાગે, બાકી નકરામાં ખર્ચામાં જ જાય। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે, ભાવ નથી મળી રહ્યા, ઉપરથી ભાડું, ટ્રાન્સપોર્ટેશન સહિતના બારી નાખે તેવા ખર્ચા ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે। ત્યારે કિસાન સંઘે રાજ્ય સરકાર સમક્ષ આર્થિક સહાયની માંગણી કરી છે। ખેડૂત આગેવાનો રાજ્ય સરકાર સમક્ષ ડુંગળીના નિકાસ કરવાની છૂટ આપવાની પણ માંગણી કરી રહ્યા છે। ડુંગળીના ભાવ બજારમાં મળતા નથી, ખેડૂતો ખેતરેથી માલ લઈ અને બજારમાં વેચવા જાય છે, તો એને 4 મહિના જે મહેનત કરી છે, દવા, બિયારણ, ખાતર, ખેતીનો ખર્ચ, પાણી ખર્ચ, એની લણણી, તદુપરાંતનું કટિંગ કરી અને જે પેકિંગમાં એની જે બોરીમાં ભરી અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લઈ આવે છે, ત્યારે બીજો ખર્ચ તો બધો સાઈડમાં રહ્યો, ખાલી માર્કેટિંગ યાર્ડમાં લઈ આવવાનું ટ્રાન્સપોર્ટ અને એનો ઉતારવાનો ખર્ચને પણ બાદ કરતા ખેડૂતોને નુકસાની આવી રહી છે। મોંઘવારીના જમાનામાં આમ તો 1 રૂપિયામાં કશું જ નથી મળતું, ત્યારે રાજકોટમાં 1 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ રહી છે, જોકે ઓછા ભાવનો લાભ સામાન્ય જનતાને તો નથી જ મળી રહ્યો। સામાન્ય જનતા તો મોંઘા ભાવે જ ડુંગળી ખરીદી રહી છે, ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે જગતના તાતને કેમ તેની ખેત પેદાશનો પૂરતો ભાવ નથી મળી રહ્યો, ખેડૂતોને બળવાપાત્ર ભાવમાં કેમ અભાવ જોવા મળી રહ્યો છે, શું હવે ખેડૂતો ખેતી કરવાનું છોડી દેશે, શું રાજ્ય સરકાર ખેડૂતોની બહારે આવશે, સવાલો અનેક છે પરંતુ નજર સમક્ષ છે વરવી વાસ્તવિક
ચૂકતા આશા રાખીએ કે સરકાર ખેડૂતોના બેલી બને અને તાતને સંકટમાંથી તારે। राज्य में डूंगी भाव की केवी स्थिति है और आ स्थिति की डूंगी पकवता खेडूत शू हालत थी चित्तार टीवी 9 स्क्रीन पर आ बे तस्वीरों आपे। डूंगी उत्पादन बंपर थे भाव न मता खेड पायमाल थे। गरीबों की कसूरी गणाती डूंगी तातने रड़ावी रही है। राजकोट गोंडल में एक खेडूत महामेहनते तैयार करे डूंगी भाव न मता पायमाल थोड़े। गोंडल मार्केटयार्ड में जामनगर बजरंगपुर खेडूत सौजी दोबड़ियाए 8 मण थी वधारे एटले के लगभग 166 किलो डूंगी वेची। 8 मण डूंगी वेचा बाद खेडूत ने 1 मण डूंगी नो भाव मात्र 31 रूपया मळ्यो। जो कि आ डूंगी की आवक 257 रूपया तो थई पण पछी हिसाब ने अंते खेडूत हाथ में मात्र 10 रूपया ज आव्या। डूंगी यार्ड सुधी पहोंचाड़वा अने अन्य मजूरी नो खर्च 247 रूपया थयो जेथी छेले 8 मण डूंगी नु 10 रूपया नु बिल बनता आ बिल सोशियल मीडिया में वायरल थई रह्यो छे। મારાય દુકાને માલ વેચવા આવેલ સૌજીભાઈ મોહનભાઈ દોમડિયા ગામ બજરંગપુર કાલાવડ તાલુકાના છે તેમને મણે 31 રૂપિયા ખુલ્લી હરાજીમાં મળેલા છે। તેમાં 8 મણને 6 કિલો વજન છે। તેનો કુલ ખર્ચ 247 રૂપિયા થાય છે। એને મળવાપાત્ર રકમ 257 હતી, એમાં 247 બાદ કરતાં 10 રૂપિયા ખેડૂતને હાથમાં આવેલા છે, મળેલા છે। हाल गोंडल मार्केट में डूंगी की विपुल प्रमाण में आवक थी रही है, परंतु एक मण नो भाव मात्र 20-30 रूपया एटले एक किलो डूंगी खेडूत ने मात्र 1-1.5 रूपया मळे छे, जेने लईने खेडूतोनो खर्च पण नथी निकळी रह्यो। डूंगी नो पाक लेवा पाछळ थता 247 रूपयाना खर्च सामे खेडूत ने मात्र 20 रूपया मळी रह्या छे, जेने लईने चिंताना वादळ छवाया छे। सरकार तात्कालिक खेडूतोनी व्यथा सांभळी सबसिडी जाहेर करे तेवी खेडूतो मांग करी रह्या छे। માર્કેટ ઇન્યાર્ડના સત્તાધીશો દ્વારા કૃષિમંત્રીને રજૂઆત કરી અમે મુખ્યમંત્રીશ્રીને મળ્યા, પણ અમને એટલો આનંદ થયો કે અમારા ખેડૂતોને ન્યાય મળે, ખેડૂતોને ડુંગળીના પૈસા મળે, વધારે સહાય મળે, ભાગરૂપે અત્યારે ખેડૂતોને સહાય મળે એના માટે સરકારશ્રીએ હકારાત્મક અમારીની વાત માની, અમારી એને નિખાલસતાથી ચર્ચા કરી અને કાલની તારીખમાં સરકારે 1-2 દિવસમાં નિર્ણય લઈ અને હું માનું છું કે સારામાં સારી સહાય આપે એવી અમે રજૂઆત કરી। રાજ્ય સરકાર ડુંગળીના ખેડૂતોને મદદ કરવામાં અચકાય કેમ રહી છે? ભૂતકાળની અંદર 1 કિલો ડુંગળીએ 2 રૂપિયાની સહાય જાહેર કરેલી હતી, આ વખતે સરકાર ખેડૂતોને મદદ કરવા માટે શા માટે અચકાઈ રહી છે એ સમજાતું નથી। રાજ્યના કૃષિ મંત્રી શ્રીને પત્ર લખી તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય કરવા માટેની વિનંતી પણ મેં કરી છે। જો સરકાર ખેડૂતોને તાત્કાલિક સહાય નહીં કરે તો ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતો પાય